નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ કેરિયર જીકે લેક્ચર સિરીઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે મિત્રો, ભારતનો સાંસ્કૃતિક વારસો, એમાં પણ ખાસ કરીને ગુજરાતના સાંસ્કૃતિક વારસાનું ખૂબ જ મહત્વનું જાણીતું સ્થળ એવું ચાંપાનેર વિશેની વિગતવાર માહિતી મેળવીશું. ચાંપાનેર, તો આ જે ચાંપાનેર છે ક્યાં આવેલું છે? તો ચાંપાનેર પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકામાં આવેલું આ ચાંપાનેર છે. એટલે કહી શકાય કે ચાંપાનેર પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકામાં આવેલું એક ઐતિહાસિક નગર છે. ચાવડા વંશના વનરાજ ચાવડાએ પોતાનું રાજ્ય પાછું મેળવવામાં મદદરૂપ થનારા એમના મિત્ર એવા ચાંપાવાણિયા, કે જે વનરાજનો કુશળ મંત્રી તેમજ એમનો મિત્ર હતો, તો એની યાદમાં આ ચાંપાનેર નગર વસાવ્યું છે. તો ખાસ મિત્રો, પ્રશ્ન બને છે કે આ ચાંપાનેર નગર કોણે વસાવ્યું છે? તો ચાવડા વંશના વનરાજ ચાવડાએ વસાવ્યું છે. કોની યાદમાં? તો એમના મિત્ર ચાંપાવાણિયાની યાદમાં વસાવ્યું છે. 15મી સદી સુધીમાં ચાંપાનેર શહેરની ઉપરના જે પાવાગઢનો કિલ્લો છે, એ કિલ્લાનો કબજો ચૌહાણ રાજપૂતો પાસે હતો. તો આ ચૌહાણ રાજપૂતો પાસે ક્યાં સુધી પાવાગઢનો કિલ્લો હતો? તો આપણે કહી શકીએ કે 15મી સદી સુધી આ ચૌહાણ રાજપૂતો પાસે પાવાગઢનો કિલ્લો કબજે હતો. ગુજરાતના સુલતાન, જેમનું નામ છે સુલતાન મહંમદ બેગડો, તો આ સુલતાન મહંમદ બેગડાએ ચાંપાનેર પર 4 ડિસેમ્બર 1482માં આક્રમણ કર્યું અને ચાંપાનેરની સેનાને હરાવીને આ ચાંપાનેર શહેર કબજે કર્યું અને પાવાગઢના કિલ્લા પર પોતે કબજો મેળવ્યો, કે જ્યાં રાજા જયસિંહે એમનું શરણ લીધું હતું. બેગડાએ લગભગ 20 મહિનાની ઘેરબંધી પછી 21 નવેમ્બર 1484માં કિલ્લાનો સંપૂર્ણ કબજો મેળવ્યો હતો. તો પ્રશ્ન એ બની શકે કે આ ચાંપાનેર પર મહંમદ બેગડાએ ક્યારે આક્રમણ કર્યું હતું? તો હવે ડીપમાં પ્રશ્ન પૂછે છે, એટલે આપણે કહી શકીએ કે 4 ડિસેમ્બર 1482ના રોજ આક્રમણ કર્યું હતું. અને એમણે આ કિલ્લાનો કબજો ક્યારે મેળવ્યો હતો? તો 21 નવેમ્બર 1484ના રોજ આ કિલ્લાનો કબજો મેળવ્યો હતો. મહંમદ બેગડાએ ચાંપાનેર જીત્યા પછી થોડાક સમય માટે તેને રાજધાનીનો દરજ્જો આપીને મુહમ્મદાબાદ નામ આપ્યું હતું. ખાસ યાદ રાખજો, મહંમદ બેગડાએ ચાંપાનેર જીત્યું ત્યાર પછી એને કયું નામ આપ્યું, અથવા તો આજે કયા નામથી અન્ય ઓળખવામાં આવે છે? તો મુહમ્મદાબાદ નામથી એમને ઓળખવામાં આવે છે. અહીં તેણે મસ્જિદો બનાવી, મહેલો બનાવ્યા તેમજ નગરકોટ બનાવી અને ગુજરાતના મહત્વના સાંસ્કૃતિક નગર તરીકેનો એમણે વિકાસ કર્યો. ઈસવીસન 1535માં ગુજરાતના બહાદુર શાહનો પીછો કરતા હુમાયુએ 300 મોગલો સાથે ત્યાં ચઢાઈ કરી હતી. હુમાયુએ ત્યાંથી મોટી માત્રામાં સોનું, ચાંદી અને ઝવેરાતનો કબજો મેળવ્યો હતો. જોકે બહાદુર શાહ ત્યાંથી દીવ ભાગી છૂટવામાં સફળ થયો હતો. તો 1535માં ગુજરાતના કયા શાસક? તો બહાદુર શાહ, જેમના પર કોણે આક્રમણ કર્યું હતું? તો હુમાયુએ આક્રમણ કર્યું હતું. કેટલા મોગલો સૈન્ય સાથે આક્રમણ કર્યું હતું? તો 300 મોગલો સૈન્ય સાથે એમણે આક્રમણ કર્યું હતું અને જે કિંમતી સોનું, ચાંદી કે ઝવેરાતો છે એ એમણે મેળવી લીધેલું હતું. અને બહાદુર શાહ ત્યાંથી કઈ જગ્યાએ ભાગી છૂટવામાં સફળ થયો હતો? તો દીવ ભાગી છૂટવામાં સફળ થયો હતો. હિન્દુ શ્રદ્ધાળુઓ માટે આ પવિત્ર યાત્રાધામ છે. અહીં પાવાગઢ પર્વતની ટોચે માં મહાકાળીનું મંદિર આવેલું છે. આ સિવાય જૈન મંદિરોમાં નવલખા મંદિરો છે, પાર્શ્વનાથ મંદિરો છે, આમ ત્રણેય સમૂહમાં વહેંચાયેલું છે. ત્રણ સમૂહ એટલે તો મુગલ એટલે કે મુસલમાન, હિન્દુ અને જૈન, આમ ત્રણેય સમૂહમાં વહેંચાયેલું છે. મહંમદ બેગડાએ બંધાવેલી જુમ્મા મસ્જિદ ઇન્ડો સાર્સેનિક કૌશલ્યનો અલભ્ય નમૂનો ગણાય છે. પાવાગઢ પર્વતની સૌથી ઊંચી મૂળિયા ટૂંકથી આરંભાતું આ શહેર માંચી હવેલીના મેદાનથી છેક તળેટી સુધી આ વિસ્તરેલું છે. તો મહંમદ બેગડાએ બંધાવેલી જુમ્મા મસ્જિદ, તો આ જુમ્મા મસ્જિદ કોણે બંધાવેલી છે? તો આપણે કહી શકીએ મહંમદ બેગડાએ બંધાવેલી છે. કઈ કૌશલ્યતાનો નમૂનો છે? તો ઇન્ડો સાર્સેનિક કૌશલ્યતાનો આ દુર્લભ એટલે કે અલભ્ય નમૂનો છે. તેમજ એ ક્યાં સુધી વિસ્તરેલું છે? તો પાવાગઢ પર્વતની સૌથી ઊંચી મોલિયા ટૂંકથી માંચી હવેલીના મેદાનની ઠેક તળેટી સુધી આ વિસ્તરેલું છે. આ પ્રાચીન ઐતિહાસિક નગરીમાં સુપ્રસિદ્ધ સંગીતકાર બૈજુ બાવરાનો જન્મ થયો હતો. તો આ સંગીતકાર બૈજુ બાવરા છે
એમના માટે પણ ચાંપાનેર જાણીતું છે. તો આ સંગીતકાર વિશે હું તમને બે પાંચ વાક્યો જે જરૂરી છે, મહત્ત્વની મારી પાસે સ્ટોરી છે, હું તમને જાણ કરું. તો મોગલ યુગના મહાન શહેનશાહ અને સંગીત પ્રેમી સમ્રાટ અકબરના દરબારમાં વિવિધ પ્રકારની સ્પર્ધાઓ યોજાતી રહેતી હતી. એક વખત સંગીતની હરીફાઈ પણ યોજાઈ અને આ સ્પર્ધા દરબારમાં નહીં પરંતુ આંગ્રાની નજીક આવેલા જંગલ પ્રદેશમાં યોજવામાં આવી. બાકી જનરલ એ પોતે સ્પર્ધાઓ છે એ ક્યાં યોજતા હતા, તો દરબારમાં યોજતા હતા. પણ આ વખતે એણે નક્કી કર્યું કે ભાઈ આ સ્પર્ધા આપણે આગ્રાની નજીક આવેલા જંગલ પ્રદેશમાં યોજીએ, જેમાં મુખ્ય હરીફ હતા સંગીત સમ્રાટ તાનસેન અને બીજો આપણો બૈજુ બાવરા. હવે તાનસેનજી એટલા મહાન સંગીતકાર હતા કે તેઓ દીપક રાગ ગાઈને ઓલવાયેલા દીપકને પાછો સળગાવતા હતા. એટલું જ નહીં, રાગ મેઘમલ્હાર ગાઈને આ જે વિખેરાયેલા વાદળો છે એને ઘટાટોપ કરીને વરસાવતા પણ હતા. તો એવા મહાન સંગીતકાર સાથે સ્પર્ધા કરવી કંઈ સામાન્ય માણસનો ખ્યાલ નહોતો, છતાં બૈજુ બાવરા સ્પર્ધા કરવા તૈયાર થઈ ગયા. તાનસેનજીએ રાગ ટોડી આલોપ્યો, એની સ્વર લહેરીઓ ગાઢ અરણ્ય જંગલમાં ગુંજવા લાગી, સુરાવલીઓ પાંદડે પાંદડે પ્રસરી હતી. આ સ્વર લહેરીઓ વનમાં ચરતા હરણને સ્પર્શી ગઈ, વન પ્રદેશ પણ ગુંજી ઉઠ્યો. હરણોનું એક ટોળું દોડતું દોડતું તાનસેનજી પાસે આવી ગયું. સમગ્ર વાતાવરણ સંગીતથી તરબોળ થઈ ગયું હતું. ભાવવિભોર બની ગયેલા તાનસેને પોતાના ગળામાંથી માળા કાઢીને મૃગલાની એટલે કે હરણાની ડોકમાં પહેરાવી દીધી. આમ કરવા જતાં તેમના સંગીતમાં જે ટપકતું રસ માધુર્ય જે હતું એ અટકી ગયું, સંગીતનો પ્રવાહ ખોરવાઈ ગયો. તેથી સંમોહિત થયેલા હરણાનું ટોળું જે છે એ દોડીને પાછું જંગલમાં ભાગી ગયું. હવે વારો આવ્યો બૈજુ બાવરાનો. બૈજુ બાવરાએ રાગ મૃગરજની ટોળી આલોપ્યો. કયો રાગ? મૃગરજની ટોળી આલોપ્યો. ધીમે ધીમે એના સંગીતની જાદુઈ અસર થવા માંડી અને જંગલમાં ઊંડાણ સુધી સંગીતના સ્વર કંપનો પ્રસરતા રહ્યા. તેની અસર હરણા ઉપર થવા લાગી, પરંતુ રાગ મૃગ રજની ટોળીની અસર માત્ર એક જ હરણા ઉપર જબરજસ્ત થઈ અને તે હરણ દોડતું દોડતું મિજલસ સંગીત જલસો જ્યાં યોજાયો હતો તે સ્થળે આવી પહોંચ્યું. આ તે હરણ હતું કે જેની ડોકમાં સંગીત સમ્રાટ તાનસેનજીએ માળા પહેરાવી હતી. આખી સભામાં આ દ્રશ્ય તેમજ બૈજુ બાવરાની સંગીત કલા જોઈને આખી સભા છે એ સ્તબ્ધ બની ગઈ હતી. આ સ્પર્ધાથી ગુજરાતના બૈજુ બાવરાએ સાબિત કરી આપ્યું કે સંગીતના કંપનો શબ્દો સુરાવલીઓમાં એવી કોઈ ગજબની શક્તિ અને સંમોહન પહેલાં તેનો ઉપયોગ કરીને જોજનો સુધી દૂર રહેલા કોઈ પણ પ્રાણી સુધી આ સંદેશો પહોંચાડી શકાય છે. અને ખાસ નવાઈની વાત તો એ છે કે બૈજુ બાવરા અને તાનસેનના સંગીત ગુરુ સ્વામી હરિદાસજી હતા, એટલે કે એક જ ગુરુના બે શિષ્યો વચ્ચે આ થયેલી સ્પર્ધા જે ભારતમાં સૌથી ઊંચી કક્ષાની સંગીત સ્પર્ધા માનવામાં આવે છે. કહેવાય છે કે મધ્યપ્રદેશના ગુના જિલ્લામાં આવેલા ચંદેરીના કછવા રાજસિંહને અનિંદ્રાનો રોગ હતો, પણ ગુરુ હરિદાસજીએ આજ્ઞા માથે ચડાવી બૈજુ બાવરાએ રાગ પુરિયા મહારાજા રાજસિંહને સંભળાવ્યો હતો અને તેમને અનિંદ્રાના રોગમાંથી પણ ઉગારી લીધા હતા. તો આ હતા આપણા ગુજરાતના ચાંપાનેરમાં જન્મેલા સંગીતકાર બૈજુ બાવરા. આ નગરના સ્થાપત્યની વિવિધ ઇમારતો તેમજ કિલ્લા ગુજરાતના સુલતાનોનું ભારતીય સ્થાપત્ય ક્ષેત્રે આગવું પ્રદાન દર્શાવે છે. યુનેસ્કો દ્વારા આ સ્થળના કુલ 114 જેટલા વિવિધ સ્મારકો, ખાસ યાદ રાખજો 114 જેટલા વિવિધ સ્મારકો, જેમાં મુસ્લિમ શાસકો દ્વારા બંધાયેલા સ્થાપત્યો, હિન્દુ રાજા એટલે કે રજપૂતો દ્વારા અને જૈનો દ્વારા બાંધવામાં આવેલા ધાર્મિક સ્થાપત્યનો સમાવેશ થાય છે, ને ઈસવીસન 2004માં વિશ્વ વિરાસતની સ્મૃતિમાં એમનો સમાવેશ કરવામાં આવેલો છે. મિત્રો, આજના વિડીયો લેક્ચરમાં આટલું રાખીએ. જય હિન્દ, જય ભારત.